એ જી 24 કલાકની વોટ યાત્રા ભરૂચ લોકસભા બેઠકના સજોદ હરિપુરા ગામમાં આવી ગઈ છે. તો આ ગામની અંદર લોકસભાની ચૂંટણીને લઈને શું કેવું છે જાણીએ આપણે. હાલો આ વોટ યાત્રામાં એ જી 24 કલાકની વોટ યાત્રા ભરૂચ લોકસભા બેઠકમાં ફરી રહી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકનું સજોદ અને હરિપુરા ગામ એક રોડ ઉપર બે ગામ ભેગા વસે છે અને કઈ રીતે વસે છે અને આ બંને ગામોમાં કેવા પ્રકારનું આ લોકસભાની ચૂંટણીનું વાતાવરણ છે એ આપણે વાતો કરવા આ ગામના પાદરમાં આવી ગયા છે અને ખૂબ જ મોટી માત્રામાં લોકો જે ભેગા થઈ ગયા છે. અને નવાઈની વાત એ છે કે આ ગામના હરિપુરા ગામના સરપંચ જે છે એકદમ યુવા છે એ આપણે એને જોડાયેલા છે અને પૂછીએ આપણે. શું નામ ભાઈ આપણું? પટેલ સંકેત. સંકેતભાઈ આ લોકસભાની ચૂંટણી આવી ગઈ અને તમે પણ ખુદ યુવા છો સરપંચ છો, પહેલાં તો એ તમને જી 24 કલાક તરફથી ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર. અને આ લોકસભાની ચૂંટણીનું વાતાવરણ કેવું બનેલું છે અહીંયા? પ્રચાર પ્રસાર શરૂ થયા કે નહીં? પ્રચારના પડઘમ તો વાગી ચૂક્યા છે. અમારે આગળ પણ મનસુખભાઈ હાલમાં પણ છે, એમણે પણ અત્યારે અમારા ગામમાં 4 લાખની ગ્રાન્ટ રસ્તા માટે આપી છે. અમારા બાજુના ગામમાં સજોદમાં પણ 5 લાખ રૂપિયા એમણે સીસી રસ્તા માટે આપી. અગાઉ પણ એમણે વિકાસના કાર્ય માટે સદા તત્પર રહીને અમને ગ્રાન્ટોનું ફાળવણી કરવામાં જ આવી છે. મળે અમારા જે ખેડૂતો છે તેને સિંચાઈનું પાણી પણ ખરેખર સારી રીતે મળી રહે છે. જે તે વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે એ બધી અમે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ને સરકાર અમને આ રીતના કામ કરતી રહેશે તો અમે એમની સાથે રહીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જે વાયદાઓ આપેલા હતા એ બધા પૂરા થઈ ગયા છે, સિંચાઈની યોજના હોતનાયા છે, પણ આમનામ તમે ભેગા રહેજો તો આ ગામવાળા ભેગા રહે એવી આખી વાત અહીંથી ઊભી થાય છે. હરિપુરાના સરપંચ હતા બીજા એક કાકા આપણે એને જોડાયેલા છે. કાકા આ જે વાત કરીએ લોકસભાની ચૂંટણીનું તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા આ વખતમાં? હવે હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે તે અનુસંધાનમાં મારે એટલું કહેવાનું કે અહીંયા સજોદ અને અમારા તાલુકાની અંદર અમારા જે ગામ છે એમાં લગભગ અત્યાર સુધીમાં તમામ વિકાસના કામો થયા છે અને થશે એવી હજુ પણ અમે અપેક્ષા રાખીએ. અપેક્ષામાં ખાસ તો એવી રાખીએ કે અમારો ફ્લડ વિસ્તાર છે એની અંદર એક પાઇપલાઇન જાય છે એને થોડીક રિપેર કરીને જે અમને પૂરતું પાણી મળે એવી વ્યવસ્થા થાય એવી અમારી લાગણી છે. રોજગારીની વાત કરવામાં આવે વિસ્તારમાં તો રોજગારીની કાંઈ સુવિધા ઊભી થયેલી છે કે નથી થઈ? રોજગારીમાં કે જે ડીસી અંકલેશ્વર તાલુકામાં છે અને અમારા યુવાનોને રોજગારી મળી રહી છે પણ કોન્ટ્રાક્ટ બધી મળે છે એમને. એ જે રોજગારી જે મળે છે પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મળે છે એ કાયમી થાય તો વધારે સારું. બીજા એક ખેડૂત અહીંયા ઊભા છે ને પૂછે પાક અહીંયા કયા કયા લેવામાં આવે, પાકના ભાવ મળે કે નથી મળતા, કેટલા ઓછા છે કે વધારે છે, શું છે? પાકના ભાવ તો મળતા જ નથી અમને. જે પાકે છે શેરડી છે કપાસ છે ટુવેર છે પણ ભાવ મળતા નથી અમને. ને અમને ખૂબ ખાટણ ને ડીઝલ બહુ જ મોંઘું પડે છે અમને. શું હોવું જોઈએ એમાં? અમને સસ્તું ખાટણ મળે એ અમારી ઈચ્છા છે. તો અમને ખેડૂતને ભાવ મળે, કારણ કે તમે ખાટણના ભાવ જો વધારે રાખો તો અમને પણ ભાવ આપો, 4000-3000 ભાવ આપો તો અમને પોસાય. કારણ કે ખેડૂતને નહીં પોસાય. ડીઝલ પણ બહુ મોંઘું પડે છે અમને, એ પણ સસ્તું થવું જોઈએ. હા સસ્તું થાય તો જ અમને ખેડૂતને પોસાય, નહીં તો પોસાય નહીં અમને. એ ડીઝલના ખાતર જે છે એ સસ્તા કરો, જે પાકનો ભાવ જે છે એ ભાવ વધારે તમે આપો તો આ વિસ્તારની અંદર ખેડૂત જે છે સુખી થાય એમ છે. બીજા કાકા ઊભા છે ને પૂછે કાકા લોકસભાની ચૂંટણી આવી ગઈ, પહેલાંના સમયમાં કેવી ચૂંટણીઓ થતી હતી, હવે આ વખતે ચૂંટણીઓ કેવી થાય છે, શું તફાવત જોવા મળે તમને? પહેલાંની લોકસભા કરતાં હાલની લોકસભામાં તફાવત ઘણો સારો છે અને હમણાં જે શાસન ચાલે છે ભાજપ સરકારની સરસ છે. શું કહે છે તમારો વર્ગ આખો આ લોકસભાની ચૂંટણીમાં શું વિચારે, કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખશે મતદાન કરતાં પહેલાં? આ લોકસભાની ચૂંટણીમાં આયુષ્માન ભવની એ લોકોએ જે જાહેરાત કરી છે મા કાર્ડનું છે, એટલે આ ભાજપ સરકારની જે બધી સુવિધાઓ છે એ સારામાં સારી છે અને અમારો જે મત વિસ્તાર છે એ મોટે ભાગે ભાજપ તરફી જ છે ને અમે ભાજપને જ મત આપીશું. આ બધી યોજનાઓ તમને લાભ મળે તમારા સુધી પૂગી છે કે નથી પૂગી? હા પૂગે છે, અમારા અમારા સુધી લાભ પહોંચે છે. હા એ લાભ બધી આ સરકારનો લેવાય છે અને જે યોજનાઓ હોય છે એ તમામ યોજનાઓ અહીંયા સુધી પૂગે છે. કારણ કે આ ખેડૂત લક્ષી જે છે કાંઈ વાતું અને જે કાંઈ યોજનાઓ છે ખેડૂત સુધી પૂગી છે નથી પૂગી હજી શું જરૂરિયાત છે અને ગામમાં હજી બીજા શું કાર્ય કરવાની જરૂર લાગે તમને? ખેડૂત માત્ર સાહેબ એવું છે ને કે તમે જેટલી ખેડૂતને મદદ કરો તો જ આ દેશનો કંઈ ઉદ્ધાર થાય સાહેબ. હવે ખાસ તો એવું છે કે અત્યારે જે પ્રધાનમંત્રીએ 6000 રૂપિયા આપવાની જે વાત કરી અને એમાં મને એક વસ્તુ બહુ યોગ્ય લાગી કે ભાઈ 10 એકરની નીચે જે હોય એને સહાય આપવી. હવે એની અંદર એક વ્યાખ્યા એ લોકો એ ટોપ મસ્ત કરી કે ભાઈ 20 વીંગા જમીન હોય અને 3 ભાઈ હોય તો પણ એમને અલગ અલગ કુટુંબ દીઠ જે ફાળવણી કરી એ ખરેખર યોગ્ય નિર્ણય છે.
પરંતુ આટલી સહાય હજુ પણ આ ખેડૂત બેઠો થઈ શકે એમ નથી, એટલે એને ડીઝલ અને ખાતર આ બેની અંદર ખાસ રાહત આપે તો કોઈ પણ વાંધો આવે એવું નથી. ગામમાં હજી બીજી શું વસ્તુ કરવાની જરૂરિયાત લાગે? સાંસદની ગ્રાન્ટમાંથી કંઈ વપરાણું નથી વપરાણું સજોદમાં? અહીંયા તો લગભગ તો ઘણી ગ્રાન્ટો આવી છે અને અહીંયાના ધારાસભ્ય અને એના જે સંસદ સભ્ય છે એ અમારી વારે દરેક સમય સમય અમારી મુલાકાત લેતા હોય છે અને અમારી માંગણી લગભગ લગભગ સંતોષવામાં આવે છે. એ લગભગ બધી માંગણીઓ જે છે અહીં સુધી પૂરી થઈ ગઈ છે. તો આ લોકસભાની ચૂંટણીમાં વોટ યાત્રાની અંદર ભરૂચ બેઠકનું હરિપુરાના સજોદ ગામ હતું. હાલો આ વોટ યાત્રા લઈને જઈ બીજે ગામ.